નમસ્કાર મિત્રો, ગુજ્જુ સંજયમાં આપ તમામનું ફરીથી એકવાર સ્વાગત છે. મારા દિવસની શરૂઆત નાની એવી કસરતથી થતી હોય છે. આમ તો કસરત એ મારી દૈનિક જીવનશૈલીનો ભાગ નથી, મારી જીવનશૈલી ખૂબ જ અસ્તવ્યસ્ત છે, જે ખરેખર હોવી ન જોઈએ. આપણે તમામે હેલ્થ કોન્શિયસ થવું જોઈએ, મારે પણ અને તમારે પણ. જેથી જ મેં પોતાને આપેલું આ એક ચેલેન્જ છે, જેને નામ આપ્યું છે બોડી ટ્રાન્સફોર્મેશન 19 ડે ચેલેન્જ, જેની અપડેટ તમને મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળતી રહેશે. આગળ વાત કરીએ મારા વિશે, હું કોણ છું, હુ આઈ એમ. સૌથી પહેલી મારી એ ઓળખ, જે કદાચ આપને આપવાની જરૂર નથી, જે આપ જાણો જ છો, મારું નામ સંજય દવે છે. મારો જન્મ 1987માં મધ્યમ અને ખેડૂત વર્ગના ઘરમાં થયો હતો. આજે મહેનત અને ઈશ્વર આશીર્વાદથી અમારો પરિવાર ગામમાં સુખી, સંપન્ન અને પ્રતિષ્ઠિત પરિવાર છે. જો મારા વતનની વાત કરું તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ નાનું એવું અને રમણીય ગામ સથરા તે મારું વતન છે. વર્ષ 2008માં અમે અમારો કોમ્પ્યુટર બિઝનેસ પાર્ટનરશિપમાં શરૂ કર્યો. અહીં અમે વિદ્યાર્થીઓને બેઝિક કોમ્પ્યુટર નોલેજની સાથે સાથે ડિજિટલ માર્કેટિંગ અંગે શીખવતા હતા. આ જ વર્ષે મને મારી ગવર્મેન્ટ ઓફ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જોબ મળી. આ જોબ ભલે કોન્ટ્રાક્ટ બેજ હતી, પરંતુ તેણે મને જિંદગીમાં ઘણું શીખવ્યું. 2500 રૂપિયાના માસિક પગારમાં હું ડેઇલી 150 કિલોમીટરનું અપડાઉન કરતો. આવી રીતે મારી જિંદગીની સફર ખૂબ જ આનંદમય રીતે આગળ વધી રહી હતી. ત્યારબાદ મારી જિંદગીમાં એન્ટ્રી થાય છે વર્ષ 2009ની. વર્ષ 2020ની જેમ જ 2009નું વર્ષ મારી માટે ઘણી જ મુશ્કેલી લઈને આવ્યું. આ વર્ષની શરૂઆતમાં મારા લગ્ન થયા. ત્યારબાદની બંને ઘટના મારી માટે ખૂબ જ દુઃખદ રહી. એ વર્ષે મારું એક્સિડન્ટ થયું અને ત્યાર પછી થોડા સમયે મારા પિતાશ્રીનો સ્વર્ગવાસ. 2009ના વર્ષમાં એક જ ઘટના મારી માટે સુખદ રહી, તે હતા મારા લગ્ન. આ મુશ્કેલ સફરમાં મને હમસફર મળી ગયું. આવી રીતે મિત્રો, વર્ષ 2009નું વર્ષ પૂર્ણ થયું. વર્ષ 2012માં મેં ગુજરાત ગૌણ સેવા પાસ કરી અને હું મારા ગવર્મેન્ટ ઓફ હેલ્થ ડિપાર્ટમેન્ટની જોબમાં કાયમી થયો. પિતાશ્રીના સ્વર્ગવાસ બાદ નાની ઉંમરે ઘણી જ જવાબદારીઓ આવી ચૂકી હતી. આગળ મિત્રો, મારા શોખની વાત કરું તો ટેકનોલોજી, પ્રવાસ, પશુપાલન અને ખેતી, આ મારો શોખ છે. તો આ છે મિત્રો મારા જિંદગીના સફરની નાની એવી કહાની. સફર ઘણી લાંબી છે, તો પછીના સફરની વાતો સફરમાં કરતા રહેશું. તો જોડાયેલા રહો મારી સાથે. તો અત્યારે મિત્રો આપણે છીએ સિદ્ધનાથ મહાદેવના શરણે અને મારી પાછળ દરિયો ઘોઘવાટ કરી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે વિડીયો નથી અપલોડ કરી શક્યા આપણી ચેનલ ઉપર, અને આપણી સાથે જે મિત્રો જોડાયેલા છે તે ખૂબ જ આતુર છે કે નવો વિડીયો ક્યારે આવે છે, નવો વિડીયો ક્યારે આવે છે. તો તેમના માટે હું અમુક વાતો લઈને આવ્યો છું કે ટૂંક સમયમાં જ ખૂબ જ સુંદર વિડીયો આવશે, પરંતુ કેમ નથી વિડીયો આવતા તે હું તમને થોડી વાત કરી દઉં. અત્યારે મિત્રો COVID-19ની મહામારી હાલી રહી હોય અને મારે પોતાને જોબ છે ગવર્મેન્ટ ઓફ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં, અને ત્યાં કામગીરીનું ખૂબ જ ભારણ છે અને રજાઓ તો બિલકુલ નહીવત તમે કહી શકો છો, રજા જ નથી મળતી.
અને આ સિવાય આપણી ચેનલ છે ટ્રાવેલ વ્લોગની, તો વ્લોગ બનાવવા માટે કોઈ પ્રવાસ સ્થળની મુલાકાત લેવી પડે છે, તો અત્યારે મોટા ભાગના પ્રવાસ સ્થળો બંધ છે, જેથી આપણે વ્લોગ નથી મૂકી શકતા, પરંતુ ટૂંક સમયમાં જ આપ તમામ મિત્રોનો આતુરતાનો અંત આવશે। थोड़ी मित्रों चैनल अपडेट विषय बात करी लिए, अपकमिंग प्लानिंग विषय बात करी लिए, तो अहियाँ सौथी पहलो मोटो पड़ाव अथवा तो माइलस्टोन 10,000 सब्सक्राइबर नो पूर्ण थवा जा रियो छे। मात्र 700 सब्सक्राइबर ज बाकी छे अने ते शक्य बन्यु छे मात्र ने मात्र आप तमाम मित्रों ना सहयोग थी, तो जल्दी थी ते पूर्ण करावो। बीजी महत्वनो माइलस्टोन ये छे के लैपटॉप खूबज मुश्किलियो आपी रियो छे, एडिटिंग में खूबज प्रॉब्लम थाय छे, चौंटे से मतलब के लेग थाय छे, तो हूँ तेमा SSD अटैच करवानुं विचारी रह्यो छुं, तो ते पण टूंक समय में ज कम्प्लीट करावीश। बीजी महत्वनी कामगीरी ए छे के थोड़ू हेल्थ कॉन्शियस मतलब के शरीर पर पण ध्यान आपवुं छे। आ COVID-19 ना टेन्शन में ने कामगीरी में शरीर में घणा ज बदलावो थया होय तेवुं लागे छे, अने शरीर में एनर्जी फील थती नथी। तो मैं पोताने 90 दिवसनू बॉडी ट्रांसफॉर्मेशन चैलेंज आप्युं छे, तो तेनी अपडेट तमने मारा इंस्टाग्राम पर मळती रहेशे, तो मारी साथे जोड़ेला रहेजो। कोई मसल्स डेवलप करवानुं प्लानिंग नथी, परंतु शरीर में लचीलापन आवे अने स्फूर्ति डेवलप थाय ते माटेनुं प्लानिंग छे। अने त्यार पछी महत्वना अमुक मारा प्लानिंग अने मारा जे काम छे मतलब के ते 10,000 सब्सक्राइबर पछी तमने एक सरप्राइज हशे, तो तेना माटे जोड़ेला रहो अमारी साथे। अने तमे जोई शको छो उपर खूबज घमघोर वादळ सवाई गया छे, टूंक समय में ज वरसाद आवशे। अमे अहींया पहोंच्या त्यारे खूबज वरसाद में नाहीने आव्या हता। तो आजना आ वीडियो में मित्रों बस एटलू ज, तमे मारी पाछळ जोई शको छो के अहींया छे सिद्धनाथ महादेव नुं मंदिर, अने आ मंदिर विशे टूंक समय में तमने फूल व्लॉग मळी जशे। तमे अहींया पाछळ जोई शको छो आ छे वेरान जग्या, अहींया समुद्र में सीधू ज नदीओनुं पाणी मळे छे, अने पाछळ थोड़ेक ज दूर छे समुद्र किनारो। अहींया अमे ज्यारे मित्रों नाना नाना हता त्यारे अहींया दरियामां भादरवी महिनामां अहींया खूब ज विशाळ मेळो भराता होवाथी अमे आवता, तो आजे रस्तो छे ते पहेला न हतो, अहींया खूब ज कादव अने कीचड़ भरायेलुं हतुं, तो अहींयाथी हालीने दरिया सुधी जवुं पड़तुं हतुं। पहेला टू व्हीलर जाए तेवी कोई व्यवस्था न हती, परंतु अत्यारे समयनी साथे थोड़ो विकास पण थयो छे। बाकी मित्रों तमने आ वीडियो गम्यो होय तो आ वीडियो ने लाइक करवानुं, शेर करवानुं अने चेनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। अने साथे साथे आ वीडियो विशे तमारा मगज में जे पण कई होय सवाल के अभिप्राय वीडियो नी नीचे कॉमेंट बॉक्स में तमे मने जणावी शको छो। अने हाँ, जो हजी सुधी तमे मने सोशियल मीडिया पर फॉलो नथी करता, तो लिंक मळी जशे तमने डिस्क्रिप्शन में, जल्दी जाओ अने मने फॉलो करो इंस्टाग्राम अने फेसबुक पर। तो आज ना वीडियो मित्रों बस एटलू ज, फरी मळीशुं आवा ज नवा इंटरेस्टिंग वीडियो साथे, त्यां सुधी रजा आपशो। जय जय गरवी गुजरात।